રાજ્યમાં વધતા જતા અકસ્માતોમાં મોતની ઘટનાને લઈ ફરી હેલ્મેટ ફરજિયાત કરાયું છે, જેમાં 9 થી 20 સપ્ટેમ્બર દરમિયાન ખાસ હેલ્મેટ ઝુંબેશ શરૂ કરાઈ છે, જેને લઈ સુરતમાં બુધવારે સવારથી જ ટ્રાફિક પોલીસ દ્વારા વગર હેલ્મેટ અને સીટ બેલ્ટ વગર ફરનારાઓ સામે કાર્યવાહી કરી હતી. કોરોનાની મહામારી વચ્ચે વગર હેલ્મેટ અને સીટ બેલ્ટ વગર ફરનારા વાહન ચાલકો પોલીસે થોડી ઢીલ આપી હતી. જોકે બીજી તરફ અકસ્માતોની ઘટના વધી રહી હતી, તેમાં હેલ્મેટ પહેર્યા વગરના બાઇક સવારોના અકસ્માતમાં મોતની ઘટનાઓ પણ વધતા રાજ્યમાં બુધવાર એટલે કે 9 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર દરમિયાન ખાસ હેલ્મેટ ઝુંબેશ ટ્રાફિક પોલીસ દ્વારા હાથ ધરાઈ છે. જો હેલ્મેટ વગર બાઇક ચાલક પકડાશે તો તેની પાસેથી ₹500 દંડ વસૂલ કરવામાં આવશે. સ્થળ પર દંડ નહીં ભરનારને મેમો અપાશે, જેથી પ્રથમ દિવસે સુરતના વાહન ચાલકોને પોલીસે પકડતા તેઓ દ્વારા કાકલુદી કરાઈ હતી, જે કેમેરામાં પણ કેદ થયું હતું. નમસ્કાર, મેં પ્રશાંત સુંબે, ડીસીપી ટ્રાફિક સુરત. गुजरात राज्य के डीजी सर द्वारा 9 सितंबर से 20 सितंबर के बीच में हेलमेट फर्जियात पहनने की ड्राइव दी गई है और इस ड्राइव के अंतर्गत सूरत सिटी ट्रैफिक पुलिस भी इन्वॉल्व है. मैं सभी से अनुरोध करूंगा, आई फॉलो के अंतर्गत भी हमने बहुत सबको विनंती की थी, अवेयरनेस भी हमने फैलाया है और उसी को ध्यान में रखते हुए सभी लोग हेलमेट पहनिए, सीट बेल्ट पहनकर गाड़ी चलाइए और अगर इसको फॉलो करते हुए कोई नहीं पाया गया तो सूरत सिटी ट्रैफिक पुलिस उसके ऊपर सख्त से सख्त कार्रवाई करेगी. मुझे आशा है कि सभी सूरत के लोग हमारा इस मुहिम में सहकार्य करेंगे और नियम का पालन. पूरे सूरत सिटी के सभी PSI, PI और ट्रैफिक में जो हमारे सेमी सर्कल है 40, जिसमें हेड कॉन्स्टेबल ASI रहते हैं, वो सभी इसमें इन्वॉल्व रहेंगे. सूरत सिटी के अंदर 50 से 60 पॉइंट हमारे ऐसे हैं जहाँ पे हम इन्फोर्समेंट की कार्रवाई करते हैं, उन सभी पॉइंट्स के ऊपर ये अभियान शुरू रहेगा. मैं आशा रखता हूँ कि सभी लोग हमारा इसमें सहकार्य करेंगे. हेलमेट नहीं पहनने के लिए मोटर व्हीकल एक्ट के अंदर जो 500 रुपये का फाइन है वो उनके पास से लिया जाएगा और बाकी जो भी उनके पास चीज़ें नहीं मिलेगी या फिर जो भी नियम का वो भंग करेंगे उस प्रकार से वो फाइन बढ़ भी सकता है. ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને થોડી છૂટ અપાઈ હતી, જોકે વાહન ચાલકોએ હેલ્મેટ પહેરવાનું જ બંધ કરી દીધું હતું. ફરી ટ્રાફિક પોલીસ દ્વારા કડકાઈ શરૂ કરતા જ વાહન ચાલકો હેલ્મેટ પહેરતા નજરે પડ્યા હતા. બ્યુરો રિપોર્ટ સુરત.